ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી નારણ રાઠવા આજે કોંગ્રેસને અલવિદા કહીને ભાજપમાં જોડાશે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં કોંગ્રેસના વધુ એક રાઠવા ભાજપમાં જોડાશે. કોંગ્રેસ માટે આ એક મોટો ઝટકો છે, કેમ કે નારણ રાઠવાની ગણતરી કોંગ્રેસના સૌથી મોટા આદિવાસી નેતામાં થાય છે. નારણ રાઠવા યુપીએ સરકારમાં રેલવે રાજ્યમંત્રી બન્યા હતા અને તેમનો રાજ્યસભાના સાંસદ તરીકેનો કાર્યકાળ 2 એપ્રિલે પૂરો થાય છે. વધુ માહિતી સાથે સંવાદદાતા હિતેન વિઠલાણી લાઈવ જોડાયા છે. હિતેન, જે રીતે આજે કોંગ્રેસને એક ઝટકો મળ્યો છે મોટો, કે કોંગ્રેસના જે કદાવર નેતા કહેવાય એવા નારણ રાઠવા આજે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે અને હવે વિધિવત રીતે કેસરિયા કરવાના છે, કમલમ ખાતે પહોંચ્યા છે, ત્યાં શું માહોલ છે અને શું માહિતી? બિલકુલ, થોડા સમય બાદ નારણ રાઠવા, તેમના પુત્ર સંગ્રામ રાઠવા સહિત તેમના કેટલાક સમર્થકો, હજારોની સંખ્યામાં જે સમર્થકો છે, તે ભારતીય જનતા પાર્ટીમાં કેસરિયો ધારણ કરવાના છે. કોંગ્રેસ માટે ખૂબ જ મોટો ઝટકો કહેવાશે, કારણ કે 5 વાર લોકસભા સાંસદ રહ્યા છે. 2009માં ચૂંટણી હાર્યા બાદ 10 વર્ષ સુધી પાર્ટી માટે તેમણે એક કાર્યકર તરીકે કામ કર્યું. ત્યારબાદ તેમને 2018માં રાજ્યસભામાં મોકલવામાં આવ્યા. પણ એક બાદ એક જે નેતાઓ કોંગ્રેસને અલવિદા કરી રહ્યા છે, તે જ હિસાબે નારણ રાઠવા હવે કમલમ પહોંચ્યા છે. થોડા જ સમય પહેલાં તે કમલમ પહોંચ્યા છે. હાલ અંદર તમામ નેતાઓ જે છે તે ઉપસ્થિત છે. થોડા જ સમયમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જે છે તે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચશે અને ત્યારબાદ આ તમામ નેતાઓ જે છે એક બાદ એક ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ધારણ કરશે. તેમના ટેકેદારો સાથે નારણ રાઠવા અહીં આવ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં જે હિસાબે નેતાઓને હાલ ગણકારવામાં નથી આવી રહ્યા, તેના જ કારણે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનું હાલ જે છે તે આવો પતનવાળો થઈ ચૂક્યો છે અને એક બાદ એક તમામ નેતાઓ જે છે તે કોંગ્રેસને અલવિદા કહીને હવે ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો જે છે તે ધારણ કરી રહ્યા છે. તમે જોશો તો નારણ રાઠવા જે છે તે હાલ કમલમ ખાતે પહોંચ્યા છે અને આ રૂમમાં તમે જોશો તો તે પોતાના સમર્થકો સાથે એક બાદ એક જે છે તે કમલમમાં જે છે તે પહોંચ્યા છે. હાલ તે ગોરધનભાઈ ઝડફિયા છે, તેમની સાથે મુલાકાત કરી રહ્યા છે અને આ તસવીર તમે જોશો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલયની છે. તેમના પુત્ર સંગ્રામ રાઠવા સાથે તે કમલમ જે છે તે હાલ પહોંચ્યા છે અહીં અને સૌથી મોટો ઝટકો રહેશે, કારણ કે લોકસભા ચૂંટણી માથે છે. ભારતીય જનતા પાર્ટીએ પણ સેન્સ લેવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરી દીધી છે અને એવામાં નારણ રાઠવા અને સંગ્રામ રાઠવા બંને ભારતીય જનતા પાર્ટીમાં આવે છે કોંગ્રેસ છોડીને, તો કોંગ્રેસને એક સૌથી મોટો ઝટકો છે. નારણભાઈ સાથે જ વાત કરીશું. નારણભાઈ, શું કારણ રહ્યું કોંગ્રેસ પછી કરાવો યાર, પછી મેં આરામથી આપી આરામ. બિલકુલ, તો આ તમે જોશો કે હાલ તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની તમામ તૈયારીઓ જે છે તે ચાલી રહી છે. તેમની સાથે જેટલા સમર્થકો આવ્યા છે તે તમામના નામ જે છે તે હાલ નોંધાવી રહ્યા છે. બહુ આનંદની વાત થતી અમારા માટે, અમારી બહુ જોવાની ઈચ્છા હતી અને ક્યાંક ને ક્યાંક અમને એવું લાગ્યું કે આ વિકાસની સાથે અમની સાથે જવાથી અમારા વિસ્તારમાં વિકાસ થશે, એ ધ્યાનમાં લઈને અમે આજે બીજેપી જોઈન કરી રહ્યા છીએ. હજુ તો કંઈ નક્કી નહીં, પાર્ટી હાઈકમાન્ડ જે નક્કી કરશે. મારી પૂરી તાકાત, મારી પૂરી મહેનત, મારું પૂરું નોલેજ અને મારો સંગઠનનો અનુભવ એ પાર્ટી માટે જાન નિશ્વાર કરી દીધું. કોંગ્રેસ છોડવાનું મુખ્ય કારણ શું રહ્યું? કોંગ્રેસ છોડવાનું મુખ્ય કારણ તો મારી રીતે રિઝાઇન કર્યું છે અને આમની વિકાસની ધારામાં જોડાવા માટે મેં ના, એવું તો કંઈ છે નથી અને ઘણી વખત અમારી રજૂઆતો પણ હતી સંગઠનમાં, ફેરફારમાં એ થઈ નહીં, એટલે પછી મેં કીધું ઘડે ઘડે કેટલી વખત કહેવાનું, એટલે અમે નિર્ણય લીધું આ બાજુ કેડર બેઝમાં. અનેક વાર નેતાઓ છોડી ગયા. બાબત જોઈએ આપણે, નારણભાઈ છે પાટમ લોકસભાના સાંસદ બનાવ્યા છે, સેન્ટ્રલમાં તેને મિનિસ્ટર પણ બનાવ્યા છે, 5 વર્ષથી સેન્ટ્રલમાં એમઓએસ પણ રહ્યા છે અને રાજ્યસભાના સાંસદ પણ એમને બનાવ્યા કોંગ્રેસે. પાર્ટી આટલી લીધા પછી નારાજગી કયા કયા મુદ્દે? કોઈ નારાજગી નથી, આ એક ડેવલપમેન્ટ અને વિકાસની ધારામાં અમારો હાથ જોડીને સેવા કરવાના સહિતથી અમે આમાં જોડાયા. જે નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે તેમનું એવું જ કહેવું છે કે કોંગ્રેસમાં રાષ્ટ્રીય નેતૃત્વ સ્થાનિક લેવલ પર ધ્યાન નહીં આપી રહ્યું, એવી કોઈ નારાજગી હતી? હું એટલું જ કહી સંગઠનનો માનસ છું, કાર્યકર મજબૂત, સેનાપતિ મજબૂત, સેનાપતિ મજબૂત, રાજા મજબૂત અને રાજા રાજાને પ્રજા યાદ રાખે છે, એટલે કાર્યકરનું ક્યાં ને ક્યાં માન જળવાવું જોઈએ એવું મારી એક લાગણી છે. મારા માટે તો કાર્યકર સંગઠન સૌથી મોટી અપાર શક્તિ છે.
डिसीजन मेकिंग अने निर्णय शक्ति मजबूत संगठन एक बहु मोटा मोटी डेफिनेशन छे। हवे आप समझी सको छो कि डिसीजन लेवो जरूरी छे। राहुल गांधी डिसीजन मेकर नथी एम કે એવું તો હું કહી શકું મેં કોટી પણ સંગ્રામ રાઠવા છે નારાયણભાઈના પુત્ર, જેમને સાફ સાફ કહ્યું કે કોઈ નારાજગી નથી પણ એક પોલિટિકલ ડેવલપમેન્ટ છે, એટલે નિશ્ચિત તોર પર પોતાનું પોલિટિકલ કરિયર બચાવવા માટે પિતા પુત્ર હાલ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તેવું કહી શકાશે। આ ગોરધનભાઈ ઝડફિયા સાથે હાલ તેમની બેઠક જે છે તે ચાલી રહી છે અને નારાયણભાઈ જે છે તે પ્રક્રિયા કરી રહ્યા છે કે એક તેમની સાથે કેટલા નેતાઓ જે છે તે જોડાયા છે, તે નામો જે છે તે ક્યાંક ને ક્યાંક નોંધાવી રહ્યા છે। હાલાકી નારાયણભાઈ જે છે હાલ કશું બોલી નથી રહ્યા, પણ સંગ્રામ રાઠવાએ અનેક પ્રકારના મુદ્દા ઉપાડ્યા, અનેક સવાલો ઉપાડ્યા, કોંગ્રેસના નેતૃત્વ પર અનેક સવાલો તેમને ઊભા કર્યા કે 2022માં પણ તેમની નારાજગી હતી, તેમની ટિકિટ કપાઈ હતી, ત્યારબાદ તેમને કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં નહોતો આવ્યો, તે નારાજગી લગાતાર આટલી લાંબી ચાલી રહી હતી અને હવે તે પિતા પુત્ર પોતાના સમર્થકો સાથે જે છે તે અહીં પહોંચ્યા છે। સંગ્રામ રાઠવા સાથે વાતચીત કરવાની કોશિશ કરીશું। સંગ્રામભાઈ, નારાજગી કેટલી લાંબી? કોઈ નારાજગી લાંબી નહીં, વિકાસની ધારામાં જોડાઈ રહ્યા છે, વિકાસના કામ માટે સરકારની સાથે કામગીરી કરવાનો વિચાર કરું છું। પણ કોંગ્રેસ છોડવાનું કંઈક તો કારણ હશે? ના, એવું તો કોઈ કારણ નથી। અમે જ્યારે નગરપાલિકા પ્રમુખ હતો ત્યારે બીજેપી સરકારમાં અમને બહુ ગ્રાન્ટ આપી, મારા વિસ્તારનો વિકાસ થયો। આજે મારા વિસ્તારની હાલત એવી છે, ડૉક્ટર નથી, 13 હોસ્પિટલ છે, 283 સ્કૂલ એવી છે જેમાં શિક્ષકોની ખરેખર જરૂર છે, એટલે વિકાસ કરવા માટે મેં એમની સાથે આ વિકાસધારામાં જોડાયા। પણ કોંગ્રેસ છોડવાનું કંઈક તો કારણ હશે? આજ ફક્ત વિકાસ, આમને નેતૃત્વ અને આમને કેટરબેઝ સંગઠન જોઈને સંગઠનમાં શક્તિ બહુ છે। 22માં પણ ટિકિટ કપાઈ હતી ત્યારે નારાજગી હતી, એ અત્યાર સુધી ચાલી રહી? ના, એવું નેતૃત્વની વાત છે। તો કોંગ્રેસના નેતૃત્વ પર સવાલ ઉભા થાય છે, સ્થાનિક કે રાષ્ટ્રીય? હું એવું માનું છું યુવા શક્તિમાં બહુ ઉર્જા છે, સંગઠનમાં અપાર શક્તિ છે, સંગઠન બેઝ પોલિટિક્સ મેં આમાં જોઈ છે। તમે લોકસભા લડશો? ના, હજુ કે ડિસાઈડ નહીં કર્યું, પાર્ટી માટે મહેનત કરીશ, પાર્ટી માટે જાન નિછાવર કરીશ। કારણ કે નારાયણ રાઠવા, તમારા પિતાનું 2022માં નિવેદન હતું કે હું તો રિટાયર થઈ રહ્યો છું, મારે પુત્રને સંભાળવાનો છે। પપ્પા એક પોતે લીડર છે, હું એક લીડર છું, એટલે અમે બરાબર સેવાના કામમાં પોતાની જાતે તાકાત લગાવીને કામ કરીશું। બિલકુલ, તો હાલ કશું કહી નથી રહ્યા, પણ પિતા પુત્ર જે છે તે પહોંચી રહ્યા છે અને ગોરધનભાઈ અહીં બેઠા છે, તમે જોશો તો નારાયણ રાઠવા હાલ જોડાવાની પ્રક્રિયા જે છે તે કરી રહ્યા છે અને એક બાદ એક આ કોંગ્રેસને ફરી એકવાર મોટો ઝટકો જે છે તે મળવા જઈ રહ્યો છે। આપણે ગોરધનભાઈ ઝડફિયા સાથે વાત કરવાની કોશિશ કરીશું કે આ જે ઓપરેશન લોટસ પૂરું પાર પાડવામાં આવ્યું છે તે કેવી રીતે આટલું મોટું ઓપરેશન સફળ થયું છે? ગોરધનભાઈ શું કહેશો, નારાયણ રાઠવા કોંગ્રેસ માટે કેટલો મોટો છે? આ એક ઉમેરી દેજો, એમાં આ વડોદરા જિલ્લો છે, કેટલો મોટો ઝટકો કહેવાશે કોંગ્રેસ માટે નારાયણ રાઠવા? કારણ કે 5 વાર લોકસભા, 1 વાર રેલવે MOS અને 1 વાર રાજ્યસભા, આમ તો પાટલી સાહેબ કહે છે, પણ આજે નારાયણભાઈ જેવા સિનિયર કાર્યકર્તા 5 વખત સાંસદ રહ્યા છે, કેન્દ્રીય મંત્રી રહ્યા છે અને 3 દાયકાથી એ ટ્રાઇબલ એરિયાના નેતા રહ્યા છે, તો સ્વાભાવિક છે કે એમણે સેવાઓ પણ કરી છે, એમના સમયમાં એમણે ખૂબ સારું કામ કર્યું છે। પુત્રમાંથી બંનેમાંથી કોઈ એકને લોકસભા? એ તો કેન્દ્રીય હાઈકમાન્ડ નક્કી કરે, હાઈકમાન્ડ નક્કી કરશે, પણ હાલ તમે જોશો કે નારાયણ રાઠવા અને સંગ્રામ રાઠવા પહોંચી ચૂક્યા છે, તેમના સિવાય અનેક કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ જમીની સ્તરના તે પણ હિતેન, માહિતી સાથે જોડાવા બદલ આભાર, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું તો